આજે ભૌતિકવિજ્ઞાનમાં આપણે એક દાખલા લીધો છે. દાખલા છે સુરેખ પથ પર ગતિ. આ દાખલા પ્રમાણે છે કે બે ટ્રેન છે એ અને બી, બંનેનું જે વેગ છે સરખો છે અને બંને વચ્ચેનું અંતર એક્સ છે. જ્યારે ટ્રેન બીના ડ્રાઈવરને વિચારે છે કે ટ્રેન એ કરતાં વધારે જવા માટે તે પોતાની ટ્રેનને 1 મીટર પર સેકન્ડ² થી પ્રયોગિત કરે છે અને 50 સેકન્ડમાં તે એને ઓવરટેક કરે છે. તો અહીંયા ટ્રેન એ અને બીનું પ્રારંભિક અંતર કેટલું છે એ આપણે પ્રાપ્ત કરો. આ દાખલા પ્રમાણે છે, તમે જોઈ શકો છો 400 મીટર જેટલી સમાન લંબાઈ ધરાવતો બે ટ્રેન એ અને બી સમાંતર રેલવે ટ્રેક પર 72 કિલોમીટર પર અવરની ઝડપે એક જ દિશામાં દોડી રહી છે. ટ્રેન એ અને ટ્રેન બી કરતાં આગળ છે. બી ટ્રેનનો ડ્રાઈવર ટ્રેન એને ઓવરટેક કરવાનું વિચારે છે અને એ પોતાના ટ્રેનને 1 મીટર પર સેકન્ડ² જેટલી પ્રેગિત કરે છે. જો 50 સેકન્ડ બાદ ટ્રેન બીનો ગાર્ડ ટ્રેન એના ડ્રાઈવરથી આગળ થઈ જાય છે તો આ બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું હશે એ આપણે. ધારો કે આ ટ્રેન છે, આ ટ્રેન એ અને આનું ડ્રાઈવર અહીંયા આવે છે બી. બીજી ટ્રેન બી છે, બંને એક દિશામાં દોડે છે અને આનું જે ગાર્ડ છે અહીંયા એજી. આ ટ્રેનની લંબાઈ 400 મીટર છે અને ધારો કે આ બંને ટ્રેન વચ્ચેનું અંતર એક્સ હોય, ધારો કે આ અંતર એલ હોય, એલ બરાબર 400 મીટર. તો આપણે જાણીએ છીએ અહીંયા વેગ બંનેના સરખા વેગ છે, એટલે અહીંયા વી એ બરાબર બી બરાબર 72 કિલોમીટર પર અવર બરાબર 72 × 1000 ડિવાઇડેડ બાય 360. આ બંને ઝીરો ઉડી ગયા, 36 ગુણા એટલે અહીંયા 20 મીટર પર સેકન્ડ. હવે ટ્રેન બી ના ટ્રેન એ સાપેક્ષનું વેગ બી બી એ બરાબર 0 બરાબર બી એ બી. હવે ટ્રેન બી નો જે ડ્રાઈવર છે એ વિચારે છે કે આ ટ્રેન એ કરતાં આગળ જવા માટે જે કુલ કાપેલું અંતર છે એ અંતર અહીંયા એક્સ કરતા અંતર કાપે છે અને પ્રવેગ છે એ બરાબર 1 મીટર પર સેકન્ડ છે. તો એને જે કાપેલું અંતર છે એ આપણે અહીંયા પ્રાપ્ત કરી શકાય છે. એટલે આપણે આ સૂત્ર છે ડી બરાબર V0t + 1/2 AT² અહીંયા અહીંયા આપણે જાણીએ છીએ કે ડી અહીંયા આપેલું છે 2L + X બરાબર આ VAB × T + 1/2 AT² અહીંયા A બરાબર 1 મીટર પર સેકન્ડ² T બરાબર 50 સેકન્ડ અને અહીંયા D બરાબર 2L + X કિંમત મૂકી દેતા એટલે 2L + X બરાબર 1/2 AT² L ની કિંમત 400 + X બરાબર 1/2 A × 50 નો મૂળ એટલે 800 + X બરાબર 1/2 A એટલે 1 50 નો વર્ગ એટલે 2500. સાદું રૂપ આપતા એટલે એક્સ બરાબર 1250 - 800 બરાબર 450 મીટર. આ એક્સની કિંમત પ્રાપ્ત. હવે જ્યારે આ ટ્રેન બી છે એનો જે ગાર્ડ છે એ ટ્રેન એના ડ્રાઈવરને જોવે છે અને બીજું એ છે કે પ્રારંભિક અંતર જે બંને વચ્ચેનું પ્રારંભિક અંતર આપણે જાણીએ અંતર 2L + X બરાબર 2 × 400 + 450 બરાબર 800 + 450 બરાબર 1250 મીટર. તો આ રીતે આ દાખલાની સોલ્વ કરવા છે. આ દાખલામાં આપણે જાણીએ છીએ કે જે ટ્રેન એ અને બી બંને સરખા વેગથી એક જ દિશામાં દોડી રહી છે
72 किलोमीटर पर आवर से बनने वे बनता से धारू की एक संतर है। ट्रेन की लंबाई 400 मीटर से ए वक्त जे बने वेग सरखा होने लीधे VA बराबर VB बराबर 72 किलोमीटर ने मीटर पर सेकंड में फेरवता एटले 20 मीटर पर सेकंड मळे। बने सापेक्ष वेग VAB बराबर VBA बराबर 0 मळे केम के बाद बने जे वेग छे सरखो छे। हवे ट्रेन बी ना ड्राइवर छे ए विचारे छे कि 1 मीटर पर सेकंड स्क्वेर ना प्रवेग थी 50 सेकंड माटे ते ट्रेन ने गति आपी छे अने छेले ए ट्रेन ए करता बी आगळ आवी जाय छे। ज्यारे ट्रेन बी नो ड्राइवर ट्रेन बी नो गार्ड छे ट्रेन ए ना ड्राइवर ने जोवे छे। आपणे प्रारंभिक अंतर अहीं मेळवो बने ट्रेन नी लंबाई छे अहीं 400 मीटर एटले અને અંતર છે x તો પહેલા આપણે v બરાબર v0 t વત્તા 1 હાફ e t સ્ક્વેર અહીંયા v0 એટલે v b a બરાબર 0 અને t બરાબર 50 અને a બરાબર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને d બરાબર 12 વત્તા x ની કિંમત મૂકતા છેલ્લે x બરાબર 450 મીટર પ્રાપ્ત થશે। જ્યારે પ્રારંભિક સ્થિતિમાં ટ્રેન a નું ડ્રાઈવર અને ટ્રેન b નો ગાર્ડ ની અંતર છે a અને 12 વત્તા x બરાબર 2 × 400 × 450 બરાબર 1250 મીટર। તો આ રીતે આ દાખલાને સમજી શકાય છે। થેન્ક યુ વેરી મચ।